विद्यार्थी मित्रों आ वीडियो नी अंदर आपणे उदाहरण नंबर 4.11 जोवाना छे। जो एनी रकम शुं आपी छे के पास पासे वीटारेला 100 आटा वाला दस सेंटीमीटर त्रिज्या सेंटीमीटर मीटर लखी है तो 10^-2 + 1 એટલે -1 ઘાત મીટર। એક વર્તુળાકાર ગુંચરાવાની ગુંચરામાંથી 3.2 એમ્પિયર પ્રવાહ ધરાવે છે। વર્તુળાકાર ગુંચળું 3.2 એમ્પિયર 3.2 એમ્પિયર પ્રવાહ ધરાવે છે। તો નંબર 1 આ ગુંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? ગુંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, હવે વર્તુળાકાર ગુંચળું હોય એના કારણનું કે એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવે? μ0ni/2r। એ ત્રિજ્યાનું ગુંચળું હોય તો μ0ni/2a લખીએ છે, આ ત્રિજ્યા હોય તો 2r લખાય। ચલો તો કેટલા થાય? 4π×10^-7 આટાની સંખ્યા 100, વહેતો પ્રવાહ 3.2 એમ્પિયર 2 અને ત્રિજ્યા 10^-1 એટલે આનું સાદુરૂપ કેલ્સી પડે તમે આપશો એટલે તમારો જવાબ આવશે 2×10^-3 ઘાત 3। ગુંચળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ આટલું મળશે। પછી બી નંબરમાં જો શું માંગ્યું છે, ગુંચળાની ચુંબકીય ચાક માત્રા, ગુંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ કેટલી હોય? તો એના એ એક આટા વાળું ગુંચળું હોય તો એની ચુંબકીય ચાક માત્રા આઈએ, એન આટા વાળું ગુંચળું હોય તો એ નહીં, આટાની સંખ્યા 100, વિદ્યુત પ્રવાહ 3.2 અને ક્ષેત્રફળ એટલે πr² બરોબર। એટલે હું અહીંયા એક સ્ટેપ વધારે લખું છું, પહેલા આટાની સંખ્યા એન, પ્રવાહ I અને ક્ષેત્રફળ નથી પણ ત્રિજ્યા છે અને વર્તુળાકાર ગુંચળું એટલે વર્તુળનું ક્ષેત્રફળ πr² લખાય। હવે કિંમત મૂકી આપણે તો આટાની સંખ્યા 100, પ્રવાહ 3.2, પાઈ 3.14, આર નો વર્ગ એટલે 10^-1 નો વર્ગ એટલે 10^-2। તો ચુંબકીય ચાક માત્રા કેટલી આવે જો તો ગુણાકાર તમે કરશો એટલે આ જવાબ લગભગ તમારો 3×3 = 9 એટલે લગભગ આ 10 જેટલો આવશે। આ 10 અને 10^2 એટલે 10^3, 10^3 માંથી 2 જાય તો 10 વધે અને એકમ શું થાય? એમ્પિયર મીટર સ્ક્વેર। આ ગુંચળાની ચુંબકીય ચાક માત્રા રકમમાં શું લખ્યું છે? જો ગુંચળાને શિરોલંબ સમતલમાં એટલે આ રીતે શિરોલંબ સમતલે આમ ઊભું એવી રીતે રાખ્યું છે કે તેના વ્યાસ સાથે, ગુંચળાના વ્યાસ સાથે એક રેખા સીધી સમક્ષિતિજ અક્ષ ને અનુલક્ષીને ગુંચળો મુક્ત ભ્રમણ કરી શકે છે। મતલબ આ ગુંચળાને સમતલમાં આ રીતે રાખ્યું છે, ઉદ્ભવ સમતલમાં કે જે તેના વ્યાસ સાથે, આમ ગુંચળું હોય તેનો વ્યાસ આમાં લઈ શકીએ આપણે, આ વ્યાસ સાથે એક રેખા સ્થિતિ આ અક્ષને અનુલક્ષીને ગુંચળો આમ ફરી શકે છે। જો આમ આ હવે 2 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર, 2 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે, 2 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જે ગુંચળાની અક્ષ સાથે શરૂઆતમાં એક રેખા છે। ગુંચળાની અક્ષ કઈ ગણાય? એને લંબ હોય આ ગુંચળાની અક્ષ ગણાય, તો ગુંચળાની અક્ષ સાથે આ ચુંબકીય ક્ષેત્ર શરૂઆતમાં એક રેખા છે। હવે ચુંબકીય ક્ષેત્રની અસરના કારણે ગુંચળું 90 ડિગ્રીએ ભ્રમણ કરે છે એટલે 90 ડિગ્રી ભ્રમણ કરે એટલે સ્થિતિ કઈ થાય? ચુંબકીય ક્ષેત્ર તો એક દિશામાં હોય
थोड़ी जगह जरूर पड़ से चुंबकीय क्षेत्र तो एक दिशा में है પણ ગુચળું જે છે એ 90 ના ખૂણે આમ ભ્રમણ કરે છે આ 90 ડિગ્રીએ ભ્રમણ કરે છે એટલે હવે એની સ્થિતિ કેવી રીતે થઈ જશે આમ થઈ જશે આ રીતે આ આમ હતું એ ભ્રમણ કરીને આમ 90 ડિગ્રીએ ખૂણે રિપોર્ટ થઈ જશે તો નંબર સી પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિમાં ટોર્ક શોધો પ્રારંભિક સ્થિતિમાં ટોર્ક અને અંતિમ સ્થિતિમાં ટોર્ક तो प्रारंभिक स्थिति आ रहे प्रारंभिक स्थिति में टॉर्क टाउ बराबर mb sin थीटा टॉर्क નું સૂત્ર આપણે જોઈ લીધું ટોર્ક ટાઉ બરાબર mb m સદિશ ક્રોસ b સદિશ વિદ્યુત પ્રવાહ દ્વારા ગુચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતું હોય તેના પર આટલું ટોર્ક લાગે મૂલ્ય સ્વરૂપે લખો તો mb sin થીટા આવો ધ્યાનથી જોજો ગુચળામાંથી ધારો કે આ રીતે પ્રવાહ વહેતો હોય બરોબર તો એના એના ચુંબકીય ચાક માત્રાની દિશા કઈ કરત તો જો પ્રવાહની દિશામાં આગળ ફેરવી તો પહેલા ગુંચુ આ રીતે હતો આમાંથી આ રીતે પ્રવાહ વહેતો હોય તો પ્રવાહની દિશામાં આગળ્યો અંગૂઠો ચુંબકીય ચાક માત્રાની દિશા બતાવે તો ચુંબકીય ચાક માત્રાની દિશા કઈ તરફ આવી તો ચુંબકીય ક્ષેત્રને સમાંતર એટલે શરૂઆતમાં ચુંબકીય ચાક માત્રા અને ચુંબકીય ક્ષેત્ર સમાંતર છે એટલે ખૂણો કેટલો બને 0 તો અહીંયા 0 લખી લો sin 0 ની કિંમત 0 એટલે શરૂઆતનો જે ટોર્ક છે 0 થાય અંતિમ સ્થિતિમાં ટોર્ક કેટલો અંતિમ સ્થિતિમાં ટોર્ક અંતિમ સ્થિતિમાં ટોર્ક tau બરાબર mb sin થીટા હવે જો થીટા કેટલો આવશે આ ગુંચળું ભ્રમણ કરી ચુંબકીય ક્ષેત્રને કારણે 90 ના ખૂણે ભ્રમણ કરે છે તો એ વખતે ધારો કે વહેતો પ્રવાહ આ પ્રમાણે હોય તો પ્રવાહની દિશામાં આગળ્યો અંગૂઠો ઉપર તરફ એટલે ચુંબકીય ચાક માત્રાની દિશા એ ઉપર તરફ આવશે તો બંને વચ્ચે ખૂણો કેટલો બને જ્યાં m અને b પરસ્પર લંબ થીટા કેટલો બને 90 અને sin 90 ની કિંમત 1 એટલે tau બરાબર mb ચલો હવે ચુંબકીય ચાક માત્રા કેટલી છે 10 અને આને કેટલા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે 2 ટેસ્લાના યાદ રાખજો આ ચુંબકીય ક્ષેત્ર ભૂલમાં ના લખી લો તમે આ ગુચરા કેન્દ્ર પર ઊભો તો ચુંબકીય ક્ષેત્ર છે જ્યારે આ જે છે એ આટલા ચુંબકીય ક્ષેત્રમાં ગુચરાને રાખેલું છે એટલે તમારે આ ચુંબકીય ક્ષેત્ર લખવાનું એટલે ગુણ્યા 2 એટલે 20 ન્યૂટન ઇનટુ મીટર આટલું ટોર્ક થાય જૂલમાં લખું તો જૂલમાં આવે ન્યૂટન ઇનટુ મીટર એટલે જૂલ અને ટોર્કમાં થતો ફેરફાર લખવો હોય પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં જાય ત્યારે ટોર્કમાં કેટલો ફેરફાર થયો એ લખવું હોય તો પણ લખી શકો ટોર્કમાં થતો ફેરફાર ટોર્કમાં થતો ફેરફાર tau બરાબર tau 2 - tau 1 એટલે એ પણ 20 જ આવે કારણ કે 20 - 0 એટલે 20 હવે જો છેલ્લો ભાગ શું આપે છે બી ગોંચળું 90 ના ખૂણે ભ્રમણ કરે ત્યારે 90 ખૂણો પ્રાપ્ત કરે ત્યારે એની કોણીય ઝડપ કેટલી અને ગુચળાની જડત્વની ચાક માત્રા i = 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે બરોબર છે હવે ધ્યાન આપજો તો ગુચળું જે છે આ સ્થિતિમાં હતું ભ્રમણ કરીને આમ આવે 90 ના ખૂણે ત્યારે કોણીય ઝડપ કેટલી તો કોણી જો ભ્રમણ કોના લીધે કરે ટોર્કના લીધે તો ટોર્ક શું લખાય ગુચળા પર લાગતો ટોર્ક ટોર્ક tau બરાબર mb sin થીટા અને 11 માં ધોરણમાં બીજો એક સૂત્ર આવતો ટોર્ક tau બરાબર i alpha ટોર્ક tau બરાબર i alpha ટોર્ક tau બરાબર mb sin થીટા ચુંબકીય ક્ષેત્ર વડે ગુચરા પર લાગતો ટોર્ક તો mb sin થીટા અને 11 માં ધોરણમાં i જડત્વની ચાક માત્રા ધરાવતો ગુંચળો આલ્ફા જેટલા કોણીય પ્રવેગથી ભ્રમણ કરતું હોય તેના પર લાગતું ટોર્ક i આલ્ફા ચલો આલ્ફાની જગ્યાએ શું લખાય જ્યાં કોણીય પ્રવેગ આલ્ફા બરાબર કોણીય વેગ ભાગ્યા સમય તો i બરાબર સોરી i અને આલ્ફાની જગ્યાએ d ઓમેગા ભાગ્યા dt કોણીય વેગ ભાગ્યા સમય અહીંયા mb sin થીટા હવે આગળ જોજો હવે અહીંયા આપણે 90 ના ખૂણે કોણીય ઝડપ લાવવાની મતલબ ખૂણામાં જવાબ ખૂણાના સંદર્ભમાં જવાબ લાવવાનો છે
तो आने तुम्हारे खूणा में फेरवू पड़े। जो तो खूणा में કેવી રીતે ફેરવીશું, આઈ એમ નો એમ ડી ઓમેગા ના ડી થીટા વડે ભાગી નાખો, ડી થીટા વડે ગુણ્યા છેદમાં ડી ટી એમ, ડી ઓમેગા ને ડી થીટા વડે ભાગ્યો, ડી થીટા વડે ગુણ્યો છેદમાં ડી ટી। આ બાજુ એમ બી સાઈન થીટા। હવે આગળ જો d थीटा बाय dt, જ્યાં d थीटा बाय dt એને કહેવાય કોણીય ઝડપ ઓમેગા, એટલે આની જગ્યાએ ઓમેગા લખાય, તો ઓમેગા એમ એમ જુદું ધ્યાન દે, આની જગ્યાએ ઓમેગા અને પાછળ શું આવ્યું d ઓમેગા, જે આ બાજુ mb i ની છેદમાં અને d थीटा આ બાજુ ગુણાકારમાં d थीटा। बरोबर, હવે શું કરે ફરી એકવાર, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય એટલે કોણીય ઝડપ, એટલે અહીં જે ઓમેગા લખી દીધો, આ d ઓમેગા d થીટા ગુણાકારમાં આ છેદમાં, ઓ બંને બાજુ સંકલન લેતા, બંને બાજુ સંકલન કરતા, બંને બાજુ તમે અહીંયા સંકલન કરી, અહીંયા ઓમેગા d ઓમેગા, આ બાજુ mb / m / m અને સંકલન sin થીટા d થીટા। और ध्यान आप अपने ओमेगा शुरुआत में गुचरु स्थिर हतु, भ्रमण की शुरुआत करे, એટલે એ વખતે શરૂઆતનું કોણીય વેગ કોણીય ઝડપ 0 હોય, અને પછી 90 ના ખૂણે આવે ત્યારે એની કોણીય ઝડપ કેટલી, મતલબ શરૂઆતમાં ખૂણો 0 હતો, m અને b સમાંતર એટલે ખૂણો 0, એ વખતે કોણીય ઝડપ 0 થાય, કારણ કે શરૂઆત કરે છે કોણીય ભ્રમણની, અને પછી 90 ના ખૂણે આવે ત્યારે કોણીય ઝડપ, 90 નો ખૂણો એટલે π/2, તો અહીંયા ખૂણાની લિમિટ લખવાની, અહીંયા કોણીય ઝડપની લિમિટ લખવાની, 0 ના ખૂણે કોણીય ઝડપ 0, 90 ના ખૂણે કોણીય ઝડપ ઓમેગા। ચલો હવે સંકલન કરો, અહીંયા જો સંકલન શું થશે ધ્યાનથી જોજો, તો ઓમેગા ની 1 ઘાત અને d ઓમેગા, તો ઓમેગા ની 1 ઘાત નું સંકલન ઓમેગા સ્ક્વેર / 2, ઓમેગા ની 1 ઘાત / 2 ઓમેગા સ્ક્વેર / 2, અને લિમિટ લખવાની જરૂર નથી, એક જ લિમિટ છે એટલે ઓમેગા આવી જશે। ચલો આ બાજુ, આ બાજુ છે mb / i, હવે sin નું જે સંકલન છે, sin નું સંકલન માઇનસ cos, માઇનસ cos થીટા, sin થીટા નું સંકલન માઇનસ cos થીટા 0 થી π/2, બરોબર। ચલો ઓમેગા સ્ક્વેર / 2, ઓમેગા સ્ક્વેર / 2, આ બાજુ mb / i, હવે અહીં માઇનસ cos π/2, માઇનસ cos π/2, અને પછી ફરીથી માઇનસ અને પછી cos 0, એટલે માઇનસ માઇનસ પ્લસ cos 0। ચલો હવે બે ગુણાકારમાં, તો ઓમેગા સ્ક્વેર બરાબર, ધ્યાનથી જોજો, ओमेगा स्क्वायर बराबर 2mb / i બે ગુણાકાર, અબ cos π/2 ની કિંમત 0 અને cos 0 ની કિંમત 1, cos 90 એટલે 0, cos 0 એટલે 1, તો ओमेगा बराबर વર્ગમૂળમાં 2mb / i। ચલો કિંમત મૂકી દીધી, 2m ની કિંમત ચુંબકીય ચાક માત્રા એ 10, અને ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું 2 ટેસ્લા, 2 ટેસ્લા ના ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂક્યું છે, અને છેદમાં 0.1, જડત્વની ચાક માત્રા કેટલી હતી 0.1 ઉંચરાણી, 0.1 એટલે ઉપર 10 એટલે બીજા 100 થાય, 100 ગુણ્યા 4 એટલે 400, ઓમેગા સ્ક્વેર બરાબર 400, અને 400 નું વર્ગમૂળ કેટલું થાય 20 રેડિયન પ્રતિ સેકન્ડ, તો 90 ના ખૂણે ભ્રમણ કરશે ત્યારે એની કોણીય ઝડપ કેટલી પ્રાપ્ત કરશે 20 રેડિયન પ્રતિ સેકન્ડ। તો આ રીતે આ જે એક્ઝામ્પલ છે એ ગણી શકાય, બરોબર, બધા જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ।